ચાલો ધોરણ 12 બાયોલોજીના બધા વિદ્યાર્થીઓ, અગાઉના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 16 સુધી પૂરું કર્યું છે. આ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 17થી ચાલુ કરીએ છીએ. ક્વેશ્ચન 17 એટલે પેજ નંબર 35 ઉપર, જ્યાં લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ લખેલું છે ત્યાં ક્વેશ્ચન 17 લખી નાખજો. ક્વેશ્ચન 17, એકદળી અને દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની રચના સમજાવો. આ પ્રશ્ન 17મો છે. મિત્રો, એકદળી અને દ્વિદળી જે વનસ્પતિ છે એનું ભ્રૂણ કેવું છે, બરોબર? એના માટેની એક આકૃતિ અહીંયા બે ભ્રૂણની આપેલી છે. બાજુમાં જુઓ, એ છે એ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની રચના છે, અને બી છે એ એકદળી વનસ્પતિની ભ્રૂણની રચના છે. અહીંયા ઘાસ લખેલું છે, ઘાસ એટલે એકદળી વનસ્પતિ. તો બેના ભ્રૂણની રચના અહીંયા સમજાવી છે. જુઓ મિત્રો, ભ્રૂણ એટલે એની અંદરના ભાગમાં બીજપત્ર આવેલા છે, જે પોષક પદાર્થોનો સંગ્રહ કરે છે, અને બીજપત્રની ઉપરની બાજુ જેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે, ભ્રૂણાગ્ર એનો ઉપરનો ભાગ, સાદી ભાષામાં કહીએ તો એને ઉપરાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી એક બીજો શબ્દ છે એને આદિસ્કંદ કહે છે. હજી ચોથો શબ્દ છે એને પ્રકાંડાગ્ર કહે છે. પ્રકાંડાગ્ર, ભ્રૂણાગ્ર એમાંથી પ્રકાંડાગ્રનું નિર્માણ થાય છે, બરોબર? તો બીજપત્રની ઉપરનો ભાગ છે એને ઉપરાક્ષ, અને બીજો શબ્દ આપેલો છે બીજપત્રની નીચે જે આપેલો છે શબ્દ એને કહેવામાં આવે છે અધરાક્ષ. એમાંથી ભ્રૂણમૂળ નીકળે છે, ઓમાંથી પ્રકાંડાગ્ર નીકળે છે. ન સમજાય તો બાજુમાં એક નાનો ચાર્ટ બનાવેલો છે. બીજપત્ર છે એની ઉપરના ભાગમાં ભ્રૂણાગ્ર આવેલું છે, અને બીજપત્રની નીચેના ભાગમાં ભ્રૂણમૂળ આવેલું છે. બીજપત્ર અને ભ્રૂણમૂળની વચ્ચેની ધરીને કહેવામાં આવે છે અધરાક્ષ, અને બીજપત્ર અને ભ્રૂણાગ્રની વચ્ચેની ધરીને કહેવામાં આવે છે ઉપરાક્ષ. આ આખાને કહેવામાં આવે છે ભ્રૂણધરી. હજી એક ત્રીજી આકૃતિ ન સમજાય તો અહીંયા અલગ આકૃતિ આપી છે. જુઓ, છે આ દ્વિદળીનું ભ્રૂણ છે. તમે સૌએ વાડીની અંદર, ખેતરની અંદર મગ ચણા વાવ્યા હોય, જ્યારે મગ નીકળે, મગ ઉગે ત્યારે એના બીજપત્ર જમીનની બાયણે નીકળે છે. જુઓ, જમીનની બહાર આવા પ્રકારના બીજાંકુરણને અગાઉ કહેવામાં આવશે ઉપરી ભૂમિક બીજાંકુરણ. અહીંયા ધ્યાન રાખીએ, બીજપત્ર અને આ જે મૂળ છે એની વચ્ચેની જે ધરી છે એને કહેવાય અધરાક્ષ, અને બીજપત્ર અને પ્રથમ પર્ણ છે એની વચ્ચેની ધરીને કહેવાય ઉપરાક્ષ. અધરાક્ષ, ઉપરાક્ષ, વચ્ચે બીજપત્ર. આ જ વસ્તુ ચાર્ટની અંદર, અધરાક્ષ, ઉપરાક્ષ, વચ્ચે બીજપત્ર. આ જ વસ્તુ આકૃતિની અંદર, અધરાક્ષ, ઉપરાક્ષ, વચ્ચે બીજપત્ર, બરોબર? તો એનું વર્ણન અહીંયા આપેલું છે. જુઓ, ક્વેશ્ચન 17માં ભ્રૂણધરી, બે બીજપત્ર, ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ, જે ભ્રૂણાગ્ર આદિસ્કંદ પ્રકાંડાગ્ર, નીચેનો ભાગ અધરાક્ષ, ભ્રૂણમૂળ આદિમૂળ મૂલાગ્રમાં પરિણમે છે. આ જે આપેલું છે એ દ્વિદળીના ભ્રૂણની રચના છે. જુઓ મિત્રો, પછી જે શરૂ થાય છે એકદળીના ભ્રૂણની રચના છે. અહીંયા બોક્સ કરી નાખજો. એકદળીનું ભ્રૂણ અહીંયા બાજુમાં આપેલું છે આ આકૃતિ, એમાં અહીંયા ભ્રૂણનું આવરણ છે, અહીંયા પ્રરોહાગ્ર છે, અહીંયા ભ્રૂણમૂળ છે. એનું બીજપત્ર આ આખું આપેલું છે,
बीज पत्र ने बीजू नाम आप वरुथिका तरीके ओळखवामां आवे छे। वरुथिका आ आकृति थी सेली आकृति आनी पाछळना पेज उपर पेज नंबर 37 उपर आ आकृति आपेली छे। जो आ खोईनो भ्रूण प्रदेश छे, एमां भ्रूण छे, भ्रूणाग्र भ्रूणमूळ, એનીમાંથી આવરણો આવેલા છે એને કહેવાય છે ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણમૂળ ચોલ। આખો જે ઢાલ જેવું બીજપત્ર છે એને કહેવામાં આવે છે વરુથિકા, અને વરુથિકાની એક બાજુ આખો મોટો વિસ્તાર દેખાય છે એને કહેવાય ભ્રૂણપોષ, અને આખું સળંગ આવરણ આવેલું છે એને કહેવામાં આવે છે ફલાવરણ અથવા એને કહેવાય છે તુષ। આ મકાઈના બીજની રચના છે, પણ આટલું જે આખું મેગ્નિફિકેશન કરી અને તમને આ આકૃતિ સમજાવવામાં આવી છે તો એનું વર્ણન આપણે જોઈએ। એક દળી ભ્રૂણ, એક જ બીજપત્ર, ઘાસનું કુળ એને કહેવામાં આવે વરુથિકા, ભ્રૂણ ધરીની એક બાજુ ગોઠવાયેલું હોય છે, નીચેના છેડે ભ્રૂણમૂળ બરાબર એનામાંથી મૂળ ટોપ આવેલું છે, પાછળના ભાગમાં એનું માથેનું આવરણ ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણ ધરી વરુથિકાથી જોડાય છે, ઉપરી ભાગ ઉપરાક્ષ, એના ઉપર ભ્રૂણાગ્ર ચોલ આવેલું છે। આ ઉદાહરણ એ પાછું બરોબર। તો આ તો તમારો પ્રશ્ન નંબર 17। પ્રશ્ન 18મો છે એ પાછળના ભાગમાં આપેલો છે, આ ક્વેશ્ચન 18 છે, જ્યાં બીજ લખેલું છે ત્યાં પ્રશ્ન લખી નાખજો। ક્વેશ્ચન 18, બીજ એટલે શું તેના ભાગો સમજાવી પ્રકારો લખો। બીજ શું છે, મેં બીજના ભાગો કયા છે, લાક્ષણિક રીતે બીજ બીજપત્ર ધરાવે, ભ્રૂણધરી ધરાવે, બીજપત્ર સિંબી કુળની વનસ્પતિ એટલે કે મગફળી જેવી કઠોળ વર્ગની વનસ્પતિ, એમાં જાડું હોય ફૂલેલું હોય, નીચે બીજના પ્રકારો આપ્યા છે, અહીંયા હેડિંગ કરી નાખજો, અહીં ઉપર કરી નાખજો બીજના ભાગો, અહીંયા કરી નાખો બીજના પ્રકારો, અને સૌથી પહેલી લીટીની અંદર બીજની વ્યાખ્યા આપી છે। જુઓ પહેલી લીટીમાં આવૃત બીજધારીમાં બીજ લિંગી પ્રજનનની અંતિમ નિપજ, છેલ્લી નિપજ છે વનસ્પતિમાં, પછી કાંઈ બનતું નથી એટલે વ્યાખ્યા છે। આ ભાગ તમને કીધા બીજપત્ર ભ્રૂણધરી, આ એના ભાગ છે બીજાવરણ। હવે એના પ્રકારો, બીજના પ્રકારો, એના માટે મેં એક ચાર્ટ અહીંયા આપેલો છે મિત્રો, ખાસ સમજી લ્યો। બીજ ત્રણ પ્રકારના હોય, આલ્બ્યુમિન મુક્ત, આલ્બ્યુમિન યુક્ત અને ચિરલગ્ન। આલ્બ્યુમિન મુક્ત એટલે અભ્રૂણપોષી બીજ કહેવાય, દાખલા તરીકે વટાણા મગફળી। આલ્બ્યુમિન યુક્ત એટલે ભ્રૂણપોષી બીજ કહેવાય, દાખલા તરીકે ઘઉં મકાઈ જવ દિવેલા। ચિરલગ્નની અંદર મરી અને બીટનું ઉદાહરણ તમારે આપ્યું છે, મરી અને બીટની અંદર એક વિશેષ ભાગ જોવા મળે છે કાયમી, એને કહેવામાં આવે છે બીજ દેહશેષ, બીજ દેહશેષ। તો એનું વર્ણન આપણે જોઈએ, આ પ્રશ્ન બીજના પ્રકારો, આલ્બ્યુમિન વગર, આલ્બ્યુમિન મુક્ત, અભ્રૂણપોષી, દાખલા તરીકે અહીં પૂછે વટાણા મગફળી, આલ્બ્યુમિન યુક્ત બીજો પ્રકાર, બે નંબર કરી નાખજો, ભ્રૂણપોષી બીજ બરોબર, ઘઉં મકાઈ જવ દિવેલા, અહીંયા ત્રણ નંબર ચિરલગ્ન, ક્યારેક કેટલાક બીજ દાખલા તરીકે મરી બીટ એની અંદર વપરાયા વગરનો રહીએ ચિરલગ્ન, એના માટે શબ્દ વાપરો બીજ દેહશેષ। એની માથે અંડકાવરણ આવેલા છે, રક્ષણાત્મક બીજાવરણ, અંડકાવરણ છે એ હવે બીજાવરણમાં પરિણમે છે, બીજના આવરણ બની જાય છે બરોબર। અહીંયા બીજની સુષુપ્ત અવસ્થા એટલે શું એ સમજાવેલું છે, હેડિંગ કરી નાખજો બીજની સુષુપ્તતા, બીજ પુખ્ત બને, પાણીનું પ્રમાણ ઘટે, વધુ શુષ્ક બને,
કાઉસમાં બહુ શબ્દ મહત્વનો આપેલો 10-15% ભેજ ત્યારે ચયાપચયની પ્રક્રિયા ધીમી પડે, ભ્રૂણ છે નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, એને બીજની સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। અનુકૂળ પરિસ્થિતિ છે આ લખું જો બધું હોવા છતાં પૂરતો ભેજ ઓક્સિજન સાનુકૂળ તાપમાન બધું હોવા છતાં તે ઉગતું નથી, એને સુષુપ્ત અવસ્થા કહેવાય, પણ આ બધું મળે એટલે એ ઉગે છે, અંકુરણ થાય છે એટલે એને બીજાંકુરણ તરીકે ઓળખવામાં આવે છે। બરોબર છે? તો આજે આપણે આ લેક્ચરની અંદર 18 પ્રશ્ન સુધી લીધું છે। ફળનો પ્રશ્ન, અહીંયા અંડકનું બીજમાં રૂપાંતર થાય અહીંયા ફળનો પ્રશ્ન છે। ક્વેશ્ચન 19 અહીંયા લખી નાખજો, ક્વેશ્ચન નંબર 19। ફળ એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો। જો કે આ 11મા ધોરણની અંદર તમે સમજી ગયા છો આ પ્રશ્ન, ફળ શું છે। અહીંયા શરૂઆત થાય છે, અંડક જે હતું એ બીજમાં રૂપાંતર થાય, બીજાશય ફળમાં રૂપાંતર થાય એટલે ફળ બની જાય, બીજાશયની દિવાલ ફળાવરણ બનાવી નાખે। ફળ છે બે પ્રકારના હોય, માંસલ અને શુષ્ક, અહીંયા પ્રકારો આપ્યા છે, જુઓ મેં એક નાનો ચાર્ટ પણ આપ્યો છે ફળના પ્રકારો, માંસલ અને શુષ્ક। માંસલમાં ઉદાહરણ જામફળ, નારંગી, કેરી, શુષ્ક મગફળી, રાય, આ બધા ઉદાહરણ એમાં આવે। બીજના ઉપરાંત પણ બે પ્રકારના છે કે બીજ જો બીજાશયમાંથી બને તો એને સાચું ફળ કહેવાય અને સત્ય ફળ કહેવાય, અને બીજ જો બીજાશય સિવાયના ભાગમાંથી બને તો એને કૂટ ફળ કહેવાય, દાખલા તરીકે સ્ટ્રોબેરી કાજુ। અને અમુક ફળ છે એ ફલન થયા વગર પણ બને છે, એને અફલિત ફળ વિકાસ કહેવાય, દાખલા તરીકે કેળા। આ વર્ણન ચાર્ટનું વર્ણન બધું આની અંદર આપેલું છે। મિત્રો જુઓ, માંસળ અને શુષ્ક કીધું, પછી એમ લખ્યું કીધું અગાઉના ધોરણમાં ભણી ગયા છો, અહીંયા એના પ્રકાર આપ્યા। આ પહેલો પ્રકાર કૂટ આપ્યું, સફરજન સ્ટ્રોબેરી કાજુ। આ બીજો પ્રકાર સત્ય ફળ આપ્યું, બીજાશયમાંથી વિકાસ થાય સામેના પાના ઉપર એને સત્ય ફળ કહેવાય। ત્રીજું અફલિત ફળ આપ્યું, ફળનું નિર્માણ ફલન વગર અફલિત ફળ, દાખલા તરીકે કેળા, એના અંતઃસ્ત્રાવથી એની વૃદ્ધિ પ્રેરી શકાય। બરોબર? તો આ ફળના પ્રકારો મેં તમને સમજાવ્યા છે, અહીંયા સુધી ફળ અને એના પ્રકારોની વાત તમારે કરવાની છે। હવે બીજ એટલે શું, અહીંયાથી નવો પ્રશ્ન ચાલુ થાય છે, બીજ લખેલું છે ત્યાંથી, એ પ્રશ્ન આપણે આવતા લેક્ચરમાં લેવાના છીએ। એ તમારો 20મો પ્રશ્ન છે, એ 20મો પ્રશ્ન આપણે આવતા લેક્ચરમાં લેશું। ત્યાં સુધી બધા આ પ્રશ્નો તૈયાર કરો, એની નોટબુક બનાવો અને વધુને વધુ તૈયારી કરીને વધુને વધુ માર્ક આપણે મેળવી શકીએ એ પ્રમાણેની તૈયારી કરો। આવતા વિડિયો લેક્ચર સુધી સૌને ગુડ બાય।